સુરત બાદ ભરૂચમાં કોમી તલદીલી સર્જાય, બે કોમના ટોળા સામસામે આવ્યા. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલનગરમાં બે કોમ વચ્ચે ધીંગાણું થવા પામ્યું હતું. હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે તોરણ લગાવવાને લઈને મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાના સીસીટીવી પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધી શોધીને ડિટેન કર્યા હતા. બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા હુમલાખોરોને અટકાયતો વિડીયોના આધારે કરવામાં આવી. ભરૂચ એસપી મયુરસિંહ ચાવડા, પીઆઈ પીએસઆઈ ઓ તેમજ પોલીસ કાફલા સાથે કલાકો સુધી પોલીસે કોમ્બિંગ કર્યું હતું. ભરૂચ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો, પીએસઆઈઓ, પોલીસ કાફલો, ડિસ્ટાફ સહિતનો કાફલો ગઢડા સ્થળે ખડકી દીધો હતો. ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવા અને ફોટા મેસેજ પસાર કર્યા તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે, એસપીએ નિવેદનમાં જણાવ્યું હતું. ભરૂચ એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં જ ઘટના સ્થળ ઉપર લોકોને વિડીયોમાં દેખાતા ઝડપી લેવાયા હતા. પથ્થરમારો કરતા વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જે સ્થળે ધીંગાણું સર્જાયું ત્યાં નજીકમાં સીસીટીવી કેમેરામાં હુમલાખોરોની તમામ કરતૂતો કેદ થવા પામી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે, અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે. હાલ અહીંયા માહોલમાં શાંતિ છે. તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં, અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીઝ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.